નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન, બે માર્કનો વૈજ્ઞાનિક કારણ આપો. ગ્રહો ટમટમતા દેખાતા નથી. પાઠનો ટોપિક છે વાતાવરણીય વક્રીભવન. એમાં તમે ભણી ગયા તારાઓનું ટમટમવું. મિત્રો, તારાઓ આપણને પૃથ્વી પરથી ટમટમતા દેખાય છે, પણ ગ્રહો આપણને ટમટમતા દેખાતા નથી. તો ગ્રહો શા માટે ટમટમતા નથી દેખાતા એની ચર્ચા કરવાની છે. તો પહેલા વહેલા તો તારાઓ આપણને ટમટમતા દેખાય છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોવાથી તેને પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ ગણી શકાય. આમ તારાઓ છે પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ છે. આ પેલે ગ્રહોની વાત કરીશ, પણ પહેલો પોઈન્ટ તારા વિશે લખવાનો કે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોવાથી તેને પ્રકાશનું કેવું બિંદુવત ઉદ્ગમ ગણી શકાય. આપેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ ગ્રહો વિશેની વાત. તમને ખ્યાલ છે ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક છે, તેથી તેને ઘણા બધા બિંદુવત ઉદ્ગમોનો સમૂહ ગણી શકાય. આમ ગ્રહો વિસ્તૃત ઉદ્ગમ છે. યાદ રાખજો, આ પ્રશ્ન સમજવા માટે આપણે ગ્રહોને ઉદ્ગમ તરીકે બોલાવીએ છીએ. બાકી આપણને ખબર છે ગ્રહો કોઈ દી પ્રકાશના ઉદ્ગમ નથી, એ તો માત્ર સૂર્યપ્રકાશનું શું કરે છે, પરાવર્તન જ કરે છે. હા, તારાઓ પ્રકાશનું ઉદ્ગમ છે, પણ ગ્રહો પ્રકાશનું ઉદ્ગમ નથી. પણ આ પ્રશ્ન સમજાવવા માટે આપણે ગ્રહોને ઉદ્ગમ તરીકે સ્વીકારીએ છીએ. બાકી ખરેખર મિત્રો, ગ્રહો પ્રકાશનું પરાવર્તન કરે છે, પ્રકાશનું ઉદ્ગમ નથી. એટલે પાછું તમને હું ગ્રહોને ઉદ્ગમ કહું કે ઘણા બધા બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે, તો તમને પ્રશ્ન થાય ગ્રહો ક્યાં ઉદ્ગમ છે પ્રકાશનું, એટલે મેં ચોખવટ કરી. આમ ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક હોવાથી તેને ઘણા બધા બિંદુવત ઉદ્ગમોનો સમૂહ ગણી શકાય. આમ ગ્રહો એ વિસ્તૃત ઉદ્ગમ છે. તો પેલા પોઈન્ટમાં શું કીધું, તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોવાથી તેને પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ ગણી શકાય. બીજા પોઈન્ટમાં શું કીધું કે ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક હોવાથી તેને ઘણા બધા, ગ્રહો મોટા દેખાય છે એટલે એ ઘણા બધા બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે. આમ ગ્રહો એ પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ છે. ત્રીજો પોઈન્ટ, બધા બિંદુવત ઉદ્ગમોમાંથી આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય કેવું હોય છે, શૂન્ય હોય છે. આ સેન્ટેન્સ 100 માંથી 5 વિદ્યાર્થી લખતા હશે,
કે આ બધા બિંદુવત ઉદ્ગમોમાંથી આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે. આ વાક્યનો અર્થ એમ સમજવાનો છે તમારે કે શૂન્ય હોય છે, તેથી એટલે કે આ બધા બિંદુઓ એકબીજાની ટમટમવાની અસર નાબૂદ કરે છે. પરિણામે ગ્રહો ટમટમતા દેખાતા નથી. તો પેલા પોઈન્ટમાં તમે શું કીધું? તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોવાથી તેને પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ ગણી શકાય. બીજા પોઈન્ટમાં શું કીધું? કે ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક હોવાથી તેને ઘણા બધા બિંદુવત ઉદ્ગમોનો સમૂહ એટલે કે વિસ્તૃત ઉદ્ગમ ગણી શકાય. આ બધા બિંદુવત, ત્રીજા પોઈન્ટમાં, આ બધા બિંદુવત ઉદ્ગમોમાંથી આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે. એટલે કે આ બધા બિંદુઓ એકબીજાની ટમટમવાની અસર નાબૂદ કરે છે. પરિણામે ગ્રહો આપણને ટમટમતા દેખાતા નથી. તો મિત્રો, આ બે માર્કનો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો ખાસ.